બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર મસ મોટા ખાડાના કારણે કપાસ ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર રેલવે અંડરબ્રિજ આવેલો છે. આ અંડરબ્રિજમાં છેલ્લા ઘણા સમયથી મોટા ખાડાઓ પડી ગયા છે, તેમજ વરસાદ બાદ વધુ ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે, જેથી અહીં અનેકવાર અકસ્માતો સર્જાય છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે સવારના સમયે કપાસ ભરેલું ટ્રેક્ટર અહીં પલટી ખાઈ ગયું હતું અને ટ્રેક્ટરમાં રહેલો કપાસ રસ્તા ઉપર વેરાઈ ગયો હતો. ત્યારે ખાડાઓના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. તાત્કાલિક આ ખાડાઓ પૂરી અને સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. અમારું નામ પરમાર મનોજ છે. હું અત્યારે અહીંયાથી નીકળો ત્યારે એક અમારા ખેડૂતભાઈનું ટ્રેક્ટર પલટી મારી ગયું છે અને 25-30 મણ કપાસ હતો અંદર પડી ગયેલ છે. જે એનો જાનમાલનું નુકસાન થયું હોત તો આ જવાબદાર કોની? આ ડબલ એન્જિનની સરકાર છે કે ગધેડામની સરકાર છે? કોઈ જવાબદાર છે કે નથી? આ ચિત્રની જરૂર નથી. આ અત્યારે માણસને ખાડા પૂરો એની જરૂર છે. કોઈ પણ જવાબદાર વ્યક્તિ નથી આ સરકારમાં. કઈ રીતે આ અર્થતંત્ર ચાલે છે એ કંઈ ખબર નથી પડતી. ગધેડા છે કે અમારા બોટાદમાં કોઈ માણસ જ નથી. માણસ છે કે અહીંયા ગધેડા ભર્યા છે સરકારમાં. અહીંયા 24 કલાક પાણી ભર્યું હોય છે તોય કોઈ જવાબદાર એવો વ્યક્તિ નથી કે અહીંયા આ જવાબદારી લઈ શકે. અહીંયા તો થોડાક ટાઈમ પહેલા એક નિરણનો કોઈ ખેડૂતનો ટેમ્પો પણ ઉલટો પડી ગયો હતો, જેનો એક ભાઈને નુકસાન પણ થયું હતું. એની એક્સેલ ભાંગી ગઈ. તો કોઈ પણ હજી સુધીમાં આ ખાડો પૂરવામાં આવેલ નથી. ઘણો સમય થયો નહીં. આ ડામર કાઢી અને તત્કાલિક RCCનો રોડ બનાવવો જોઈએ. આ સરકારને કેટલા ટાઈમથી ખાડા પૂરે છે. અહીંયા એક પહેલાં સમય પહેલાં મોટો ઢગલો પડ્યો હતો. કોઈને અવર જવર કરવું હોય, કોઈને અહીંયા નુકસાન થયું હોય તો એની જવાબદારી. મારું નામ ધોકડિયા મામા મંચુરભાઈ. આ મેઇન રોડ છે. સરકારી અધિકારી બધા અહીંથી આવે છે. સરકારી દવાખાનું ઉપર છે. સરકારી બધી ગાડીઓ આવે છે. કોઈ મહિલા ડિલિવરી વાળી આવ્યા હોય 108માં તો શું એમને સમજવાનું? આ ચિત્ર જે બનાવ્યો સરકારે જરૂર કાંઈ છે નહીં, બરાબર. આ રસ્તા જરૂર છે અટકાવ કરાવો. કાં રિક્ષાને આવ્યો હું, રિક્ષાને એક્સેલ ભાંગી નાખી કાલ. આ ટ્રેક્ટર આજે પલટી મારી ગયું હોવાનું જવાબદાર કોણ એની માટે? કોઈને વાઈગું હોય, નુકસાન થયું હોય તો જવાબદારી કોણ લેશે?